જય વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ યુઆર ડિજિટલ ક્લાસ મિત્રો તાજેતરમાં જ કન્ડક્ટ થયેલી આસિસ્ટન્ટ ટ્રાઇબલ ડેવલપમેન્ટ ઓફિસર એટલે કે એ ટીડીઓની એક્ઝામ અને એમાં કમ્પ્યુટરનું ખાસું એવું ભારણ રહેલું બરાબર છે અને આ કમ્પ્યુટરમાં જે પ્રશ્ન પૂછાયેલા છે એનું એક ડિટેલ સોલ્યુશન મારે આપની સમક્ષ રજૂ કરવું છે મિત્રો તો શરૂ કરીએ કમ્પ્યુટરનું પેપર સોલ્યુશન બરાબર છે એટીડીઓ અહીંયા જે તમને પેપર સેટ છે પેપર સેટ એ આપેલો છે એટલે એ મુજબના અહીંયા મેં તમને ક્વેશ્ચનના નંબર આપેલા છે તમારી પાસે જે પેપર સેટ હશે એમાં નંબર કંઈક અલગ હશે બરાબર તો છઠ્ઠો પ્રશ્ન છે નેટવર્કમાં રહેલા કમ્પ્યુટરને નેટવર્કમાં રહેલા કમ્પ્યુટરને અજોડ નામ આપવાને શું કહે છે બરાબર છે અજોડ નામ આપવાને શું કહે છે તો મિત્રો અહીંયા આપણને ખબર હોવી જોઈએ કે ઇન્ટરનેટ પ્રોટોકોલ એડ્રેસ છે તમે આઈપીવી સાંભળેલું છે બરાબર છે આઈપીવી સાંભળેલું છે આઈપીવી ફોર આઈપીવી સિક્સ બરાબર છે આ સાંભળેલું છે કારણ કે આ છે એ બત્રીસ બિટનું હોય છે આ છે એ એકસોને અઠ્યાવીસ બિટ છે એક ક્ષમતા ધરાવતું હોય છે તો આ ઇન્ટરનેટ પ્રોટોકોલ છે આઈપી આ આઈપી બરાબર એ આઈપી છે એ અજોડ નામ આપવાનું હોય છે બરાબર છે એમએસએક્સેલમાં આખી રોને એક સાથે સિલેક્ટ કરવા માટે કઈ શોર્ટકટ કટ કીનો ઉપયોગ થાય છે એમએસએક્સેલ ની વાત કરી છે આખી રોને સિલેક્ટ કરવાની વાત છે અહીંયા તો મિત્રો કોલમ અને રો એને સિલેક્ટ કરવા માટે અલગ અલગ શોર્ટકટ કી હોય છે અહીંયા તમને બે શોર્ટકટ કી છે એ તરત મગજમાં આવી જોઈએ પહેલી છે કંટ્રોલ સ્પેસ બાર અને બીજી છે શિફ્ટ સ્પેસ બાર કારણ કે કંટ્રોલ સ્પેસ બારથી તમે કોલમ છે એ કોલમને સિલેક્ટ કરી શકો જ્યારે શિફ્ટ સ્પેસ બારથી તમે આખી રો ને સિલેક્ટ કરી શકો છો જાણી શકાય છે અત્યારે તમે વોટ્સએપના સ્ટેટસથી કોઈ વ્યક્તિનું સ્ટેટસ શું છે જાણી શકો ક્યાં ફરવા ગયા છે કેવી પરિસ્થિતિ છે એ જાણી શકો ઇન્સ્ટાગ્રામના સ્ટેટસ ફેસબુક ના સ્ટેટસ બરાબર છે તો સ્ટેટસથી તમે એ કઈ હાલતમાં છે એ જાણી શકો છો બરાબર છે એ પછી ખોટી હોય કે સાચી હોય અલગ પ્રશ્ન છે તો અહીંયા તમારે સ્ટેટસ બાર જોવાનું છે સ્ટેટસ બાર ઉપરથી તમને માહિતી મળશે કે ભાઈ આ ફાઇલમાં કેટલા પેજ છે એમાં કેટલા ફોન્ટ છે અત્યારે તમે કયા પેજ નંબર ઉપર છો અત્યારે કરંટ પેજ કયું ચાલુ છે આ બધી માહિતી તમને શેમાંથી મળશે સ્ટેટસ બાર ઉપરથી મળશે એટલે કે એમએસ વર્ડ દસ્તાવેજમાં કુલ કેટલા પેજ છે એટલે કે કે આનું સ્ટેટસ શું છે એ જાણવા માટે તમારે સ્ટેટસ બારમાં જવાનું છે બરાબર જે આજે તમે ખૂબ સારી રીતે જાણો છો

શોધવા માટે અને કંટ્રોલ ડી કંટ્રોલ ડીનો ઉપયોગ થાય છે ફોન્ટનું ડાયલોગ બોક્સ ખોલવા માટે બરાબર તો બાકી રહ્યું કંટ્રોલ ઈ આપણો સાચો જવાબ આવશે કંટ્રોલ ઈ એટલે કે લખાણ છે આ પેજ છે આ પેજમાં લખાણ છે એને બરોબર આવી રીતે આમ હોય આવી રીતે આમ હોય ને એને આપણે વચ્ચે ગોઠવું છે એકદમ તો શેનો ઉપયોગ થશે કંટ્રોલ ઈ નો આપણે અલાઇનમેન્ટ આપ્યું કહેવાય શું કહેવાય એને એની પ્રોપર લેંગ્વેજમાં કહેવાય અલાઇનમેન્ટ આપ્યું તો આપણો સાચો જવાબ આવશે કંટ્રોલ ઈ અંગત ક્લાઉડ કમ્પ્યુટિંગનું ઉદાહરણ કયું છે તમે બધાએ આજે મોબાઈલનો ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરો છો તમારી પાસે મેમરી પૂરતી ન હોય ને તમારે કોઈ એવી સાચવવાના ડોક્યુમેન્ટ હોય કે સાચવવાના ફોટાઝ ફોટા હોય તો એ તમારે ક્યાં મૂકી રાખવા જેથી તમારે જ્યારે જરૂર પડે ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો આને કહેવાય કમ્પ્યુટિંગ ક્લાઉડ બરાબર છે ક્લાઉડ કમ્પ્યુટિંગ કહી શકાય તો તમારી પાસે અત્યારે દરેક પાસે એન્ડ્રોઈડ મોબાઈલ હશે અથવા તો આઈઓએસ મોબાઈલ હશે બરાબર છે એપલનો ફોન હશે તો એમાં તમને ક્લાઉડ કમ્પ્યુટિંગ જોવા મળશે જેમ કે ગૂગલ ડ્રાઈવ બરાબર છે ગૂગલ ડ્રાઇવ તમને જોવા મળશે દરેકના એન્ડ્રોઈડ ફોનમાં ગૂગલ ડ્રાઈવ હશે કે જેમાં તમને પંદર જીબી જેટલું સ્ટોરેજની ઓપ્શન મળશે કે તમે ફ્રી ઓફ એને ઉપયોગ કરી શકશો તો આવું ગૂગલ ડ્રાઈવ છે એ તમારો પર્સનલ છે તમારો પર્સનલ ડેટા એમાં રાખી શકશો જે તમારા સિવાય કોઈ એક્સેસ કરી શકશે નહીં કારણ કે પાસવર્ડ પ્રોટેક્ટેડ હોય છે તો ગૂગલ ડ્રાઈવ છે એ એક સરસ મજાનો અંગત પર્સનલ ક્લાઉડ કમ્પ્યુટિંગનું ઉદાહરણ છે અહીંયા અંગત શબ્દ છે એના ઉપર આપણે ભાર મૂકવાનો છે તો જ આપણો સાચો જવાબ મળશે ગૂગલ ડ્રાઈવ વિન્ડોઝ એન્ટી ઓપરેટિંગ સિસ્ટમમાં એન્ટી શું છે વિન્ડોઝ આવ્યું ત્યાર પછી એની ટેકનોલોજી નવી એડ થઈ એટલે આપણે કહીશું નોટ ટેસ્ટેડ તો ન જ આવે નેટવર્ક ટર્મિનલ પણ ન આવે નેટવર્ક ટેકનોલોજી પણ ન આવે અને ન્યૂ ટેકનોલોજી તો અહીંયા સાચો જવાબ આવશે ન્યૂ ટેકનોલોજી બરાબર છે ન્યૂ ટેકનોલોજી છે એ આપણો સાચો જવાબ છે ફોન્ટ ટૂલ બટન હેઠળ ઓછામાં ઓછી અને વધુમાં વધુ ફોન્ટ સાઇઝ કેટલી જોવા મળશે વર્ડ હોય કે એક્સેલ હોય એમાં મિનિમમ અને મેક્સિમમ જે ફોન્ટ સાઇઝ આપેલી છે એ ટૂલ બટનની એક સરખી જોવા મળશે આઠથી બોતેર બરાબર મિનિમમ આઠ હોય છે અને મેક્સિમમ બોતેર હોય છે જે તમને ટુલ બટનમાંથી જોવા મળશે પરંતુ તમે કસ્ટમાઇઝ કરી શકો છો ઓછામાં ઓછી એક રાખી શકો છો વધુમાં વધુ પણ સોળસો આડત્રીસ અને એનાથી પણ વધુ રાખી શકો છો એક્સેલ અને વર્ડ એ બંનેમાં અલગ અલગ છે બરાબર છે પ્રિન્ટરના સંદર્ભમાં નીચેના પૈકી કયા વિધાનો સાચા છે તો અહીંયા ચાર વિધાનો આપેલા છે ને ત્યાર પછી આપણે આન્સર જોવાનો છે પહેલું વિધાન આપણે વાંચીએ પ્રિન્ટરનું આઉટપુટ સોફ્ટ કોપી સ્વરૂપે હોય છે તો મિત્રો પહેલો જ જવાબ આમ કીધું પહેલા પ્રમાણે પ્રિન્ટરનું આઉટપુટ સોફ્ટ સોફ્ટ કોપીમાં ન હોય ક્યારે હાર્ડ કોપીમાં હોય તો આ ખોટી વસ્તુ છે બરાબર છે પહેલું જ ખોટું છે તો પહેલું ખોટું શેમાં શેમાં છે તો મિત્રો આમાં પણ ખોટું છે બીસીડી આમાં એ નથી આમાં પણ એ છે આમાં પણ એ છે બરાબર છે તો આ ત્રણે આપણે કેવા થશે ખોટા થશે બરાબર તો આમાંથી સાચું વિધાન એક જ છે બી સી અને

ઓપ્શન હોય છે તો સબસ્ક્રિપ્ટ અને સુપરસ્ક્રિપ્ટ આને યાદ રાખવા માટે હું ક્લાસમાં પણ અવારનવાર કહેતો અને એપ્લિકેશનમાં પણ કીધું છે સુપર હંમેશા ઉપર હોય બરાબર છે અહીંયા ઓપ્શનમાં તમને સુપરસ્ક્રિપ્ટ આપેલું જ છે આવું કાંઈ ન હોય અપર સ્ક્રિપ્ટ એ ટોપ સ્ક્રિપ્ટ ટોપસ્ક્રિપ્ટ એનો હોય ને હાઈસ્ક્રિપ્ટ એની હોય બરાબર સબ સબસ્ક્રીપ્ટ અને સુપરસ્ક્રિપ્ટ સુપર હંમેશા ક્યાં હોય ઉપર હોય બરાબર છે એટલે આપણે સાચો જવાબ લખશું સુપરસ્ક્રિપ્ટ બરાબર ચારની ત્રણ ઘાત લખવું હોય તો આપણે સુપરસ્ક્રિપ્ટનો ઉપયોગ ત્રણ સાથે કરવો પડે તો ચાર ઉપર ત્રણ આવશે બરાબર તો આપણો સાચો જવાબ હશે સુપરસ્ક્રિપ્ટ તો અહીંયા જે કમ્પ્યુટરના દસ જેટલા પ્રશ્ન હતા એનું ડિટેલ સોલ્યુશન મેં આપની સમક્ષ રજૂ કર્યું એકદમ સહેલું પેપર હતું કોમ્પ્યુટર માટે બરાબર છે જો કે સાંસ્કૃતિક વારસો જી કે ઘણા બધા વિષયો ખૂબ સહેલા હતા ખૂબ સારું એવું પેપર રહ્યું હતું યુવા ડિજિટલ ક્લાસની એપ્લિકેશન તમે પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી શકો છો ત્યાં પણ આ વિડીયો જોઈ શકશો અમારી યુટ્યુબ ચેનલ છે યુવા કરિયર એકેડમી ભાવનગર એમાં પણ તમને આ વિડીયો જોવા મળશે આ ઉપરાંત આવનારી પરીક્ષાઓની તમામ અપડેટ પરીક્ષાલક્ષી તમામ માહિતી હાઉ ટુ ક્રેક એક્ઝામ આવા તમામ વિડીયો છે એ અમારી યુટ્યુબ ચેનલ ઉપર જોવા મળશે ફ્રી ઓફમાં બરાબર છે એનો કોઈ ચાર્જ છે નહીં એટલે જલ્દી જલ્દી યુટ્યુબમાં જાઓ શ્રી યુવા કરિયર એકેડમી ટાઈપ કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સમયાંતરે અપડેટ મેળવવા માટે બે લાયકન ઉપર ક્લિક કરવાનું આપણે ભૂલવાનું નથી બરાબર છે હવે પછી મળશું મિત્રો નેક્સ્ટ ટાઈમ ત્યાં સુધી અસ્તુ આભાર જય હિન્દ વંદે માત્ર